આજે રવિવારથી આદ્યશક્તિના આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો રંગેચંગી પ્રારંભ થયો છે. ત્યારે સુરતના ભાગળ ખાતે આવેલ અંબાજી માતાના મંદિરમાં પણ ચૈત્રી નવરાત્રીને લઈને ભક્તોનું ગોળાપૂર ઉમટી પડ્યું હતું અને આખું મંદિર જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આજે ચૈત્રી સુદ એકમના રોજથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીમાં પર્વના શહેરમાં શ્રદ્ધાળુઓમાં આસ્થાનું પૂર આવ્યું હતું. ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતે શહેરમાં અંબાજી રોડ પર આવેલા 400 વર્ષ કરતા પણ વધુ પુરાણા મંદિર સહિત શહેરમાં માતાજીના અનેક મંદિરોમાં ભક્તોનો મેળો જામ્યો હતો. વહેલી સવારથી જ માતાજીના મંદિરે ભક્તોની ભીડ લાગી ગઈ હતી. નવરાત્રીના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતા આરતી અને મંદિરના સમયમાં પણ થોડો ફેરફાર કરાયો હતો. નવરાત્રી હોવાથી તમામ માતાજીના મંદિરો સાથે અન્ય મંદિરોમાં પણ શણગાર સાથે લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે. માતાજીના મંદિરોમાં ભક્તોને દર્શન માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નવરાત્રીના પહેલા જ દિવસે માતાજીના અનેક મંદિરોમાં યજ્ઞ અને વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માં આદ્યશક્તિને ભક્તિ કરવાનો અનેરો અવસર એટલે કે ચૈત્રી નવરાત્રી. સામાન્ય રીતે એક વર્ષમાં 4 નવરાત્રી હોય છે, જેમાં ચૈત્ર નવરાત્રી અને આસો માસની નવરાત્રી મહત્વની હોય છે. ત્યારે આજ રોજ ચૈત્રી નવરાત્રીનો રંગીચંગી પ્રારંભ થયો છે. સુરતના ભાગળ ખાતે આવેલા અંબાજી માતાજીના મંદિરમાં 6 કલાકે અને 30 મિનિટે માતાજીની આરતી કરાયા બાદ 9 કલાકે માતાજીના ઘટની સ્થાપના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યું હતું અને આખું મંદિર જય માતાજીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ગુજરાતમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે. લોકો નવરાત્રી નિમિત્તે ઉપવાસ કરી માતાજીને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.